ખાંસી પચવા માટે પણ વરિયાળીનું શરબત એ સાકર નાખીને પીવું વધારે હિતાવહ છે. સાથે સાથે કાળી દ્રાક્ષ પણ જો તમે પલાળી એટલે થોડી વાર માટે ધારો કે એક બે કલાક સુધી વરિયાળી સાકર અને કાળી દ્રાક્ષ પલાળી અને જો ઘરનું હોય એ વધારે હિતાવહ ગણી શકાય છે. જી જી. અને આપણી સાથે બીજા પણ એક અન્ય કોલર જોડાયા છે. જી નટુભાઈ, પૂછો આપનો પ્રશ્ન. હા, હવે આપણે શું છે, કાલે અમારે ત્યાં જે મુફત ના મજૂર જે કામે આવતા હતા એ લોકો લોથી બેભાન થઈ ગયા હતા, પણ અમે બોર નું પાણી પીધું હતું તો એને સારું થયું હતું, તો એના માટે બીજા કોઈ ઉપાય ખરા? જી પાર્થભાઈ, હવે આ પ્રશ્નનો જવાબ તો તમે આપી શકો છો. એટલે જો ગોળનું પાણી આપણે યુઝ કરીએ કે જે નો લાગી હોય અને બેભાન થઈ ગયા હતા તો એ લોકો માટે કેટલું હિતાવહ ગણી શકાય? કે ગોળનું પાણી આપી શકાય છે એ બાબતે લુધીબેન વધારે રાઇટલી કહી શકશે, પણ એના સિવાય બિંગ હોમિયોપેથ હું એટલું કહી શકું કે કેટલીક જો હોમિયોપેથી દવા આપની આપની પાસે અવેલેબલ હોય તો ઘણી હોમિયોપેથી દવા છે જે ખૂબ સારી અસર પાડે છે. આવા કોઈ પણ સંજોગોમાં જ્યારે મજૂર બેભાન થઈ જાય ત્યારે રાઇટ ફ્લુઇડ બેલેન્સ તો સૌથી પાયાની જરૂરિયાત છે, પણ એના પછી જો આપની પાસે જો કોઈ કાર્બોવેજ કે નેટ્રમકા કે ગ્લુનોઇન આ નામની કોઈ પ્રકારની દવા જો આપ જનરલી ક્યાંક યુઝમાં રાખતા હો તો આમાંની કેટલીક પિલ્સ જો એ મજૂરોને આપવામાં આવશે, ઇટ ઇઝ વેરી ચીપર, ખૂબ સસ્તી હોય છે, એ જો આપવામાં આવશે કે એ જો રાખવામાં આવશે તો એમને ખૂબ ફાયદો થશે અને તરત જ એ એમની જે વાઇટાલિટી છે એ રેઝ થઈને એ ફરી પાછા નોર્મલ કન્ડિશનમાં બેભાનમાંથી આવશે, એ ફાયદો થશે. આ ઉપરાંત જો ધૃતિબેન કંઈ એડ કરવા માંગતા. જી ધૃતિબેન. જી, એમાં એવું છે કે ગોળનું